પ્રિય વિદ્યાર્થીઓ ધોરણ 1 વિષય ગુજરાતી 1 ગુજરાતી 1 માં આપણે પાઠ 9 પોપટે ખાધી પાકી કેરી એ વાર્તા આપણે સમજી ગયા કે એક પોપટ હોય છે ને એક કાગડો હોય છે અને આંબાનું ઝાડ હોય છે ઝાડ ઉપર પાકી પાકી કેરી હોય છે ને ઝાડ ઉપર પહેલા કાગડો બેઠેલો જોવા મળે છે અને પોપટ હોય છે અને ખૂબ ભૂખ લાગી હોય છે તો આંબા પર પાકી કેરી જોઈ અને એ ખાવા જાય છે ત્યાં કાગડો એને ઉડાડી મૂકે છે કે આ ઝાડ મારું છે તો પોપટ ત્યાંથી ઉડી જાય છે અને એક ઝાડ એ ઘર ઉપર બેસે છે એવામાં એની નજર નીચે પડે છે તો નીચે એક ફુગ્ગા પર એની નજર પડે છે તો એ રંગબેરંગી ફુગ્ગો હોય છે તો પોપટ એ ફુગ્ગો ચાંચમાં લઈ અને પાછો પેલા ઝાડની નીચે બેસે છે એ આંબાના ઝાડની નીચે બેસે છે તો એને એક વિચાર આવે છે એક વિચાર આવે છે કે એક યુક્તિ સૂજે છે કારણ કે કાગડાએ એને ઉડાડી મૂક્યો હતો તો આ પોપટ પાછો એ ફુગ્ગાને શું કરે ચાંચ મારીને ફટાક લઈને ખોળે છે એટલે ફટાક અવાજ આવે છે તો કાગડો ગભરાઈ જાય છે ને ત્યાંથી ઉડી જાય છે અને પોપટ એ પાકી પાકી કેરી ખાય અને પોતાની ભૂખ મિટાવે છે તો આવી આ પોપટ અને કાગડાની એક વાર્તા છે તો આપણે સમજે છીએ હવે એના પૂરા વાક્યમાં પ્રશ્નો આપણે લખીશું પ્રશ્ન 3 છે પોપટને જોઈને કાગડો શું કરવા લાગ્યો પોપટને જોઈને કાગડો શું કરવા લાગ્યો પ્રશ્ન
પ્રશ્ન 4 છે પ્રશ્ન એક છે કાગડો સાથી ઉડી ગયો કાગડો હતો ઝાડ ઉપર તો પહેલા તો એને પોપટને ભગાડી મૂક્યો પહેલા તો એને પોપટને ભગાડી મૂક્યો તો કે છે પછી સાથી ઉડી ગયો શું થયું તો ઉડી ગયો તો ફુગ્ગાના ફૂટવાના અવાજથી કાગડો ક્યાંથી ઉડી ગયો ભાઈ ફુગ્ગો ફૂટવાના અવાજથી ફુગ્ગો ફૂટવાના અવાજથી કાગડો ઉડી ગયો કાગડો પહેલા તો પોપટ ગયો તો પોપટને ભગાડી મૂક્યો પણ ફરી એ પોપટ આવ્યો તો એનો ફટાક અવાજ કરી એને અવાજ કરી અને પાછો કાગડો ફુગ્ગો ફૂટ્યો પોપટની યુક્તિથી તો કાગડો ડરીને ઉડી ગયો તો આપણે જવાબ લખી શકીએ કે કાગડો ફુગ્ગો ફૂટવાના અવાજથી ડરીને ઉડી ગયો કાગડો સાથી તો ફુગ્ગો ફૂટવાના અવાજથી ડરીને ઉડી ગયો કાગડો સાથી ઉડી ગયો તો કાગડો ફુગ્ગો ફૂટવાના અવાજથી ડરીને ઉડી ગયો કાગડો ફુગ્ગો ફૂટવાના અવાજથી ડરીને ઉડી ગયો ફુગ્ગો કોણે ફોડ્યો ફુગ્ગો કોણે ફોડ્યો તો ફુગ્ગો કોણે ફોડ્યો પોપટે ફુગ્ગો કોણે ફોડ્યો પોપટે તો આપણે શું લખી શકીએ ફુગ્ગો પોપટે ફોડ્યો ફુગ્ગો પોપટે ફોડ્યો ફુગ્ગો પોપટે ફોડ્યો ફુગ્ગો કોણે ફોડ્યો ફુગ્ગો કોણે ફોડ્યો ફુગ્ગો પોપટે ફોડ્યો ફુગ્ગો કોણે ફોડ્યો તો પોપટે કોણે પોપટે પોપટને જોઈને કાગડો શું કરવા લાગ્યો
પોપટને જોઈને કાગડો શું કરવા લાગ્યો તો પોપટને જોઈને કાગડો શું કરતો તો ભાઈ બૂમો પાડવા લાગ્યો તો શું લખીશું આપણે પોપટને જોઈને કાગડો બૂમો પાડવા લાગ્યો પોપટને જોઈને કાગડો બૂમો પાડવા લાગ્યો પોપટને જોઈને કાગડો શું કરવા લાગ્યો બૂમો પાડવા લાગ્યો પોપટને જોઈને કાગડો બૂમો પાડવા લાગ્યો કાગડાનો રંગ કેવો હોય છે કાગડાનો રંગ કેવો હોય છે તો કાગડાનો રંગ કેવો હોય કાગડાનો રંગ કેવો હોય છે તો કાગડો કેવો હોય છે ભાઈ કાળો તો શું લખીશું કાગડાનો રંગ કાગડાનો રંગ કેવો હોય છે તો કાગડાનો રંગ કાળો હોય છે પોપટનો રંગ કેવો હોય છે પોપટ જોયો છે તો કે હા તો કેવા રંગનો હોય છે લીલા રંગનો પોપટ કેવા રંગનો હોય છે લીલા રંગનો પોપટનો રંગ કેવો લીલો હોય છે તો આપણા પૂરા વાક્યમાં પ્રશ્નો છે ફરી એને આપણે સમજીશું અને એના જવાબ પણ તમે મોઢે લખી શકો એ રીતે ધ્યાન રાખી અને પછી નોટમાં તમારે લખવાના કાગડો શાથી ઉડી ગયો કાગડો ફુગ્ગો ફૂટવાના અવાજથી ડરીને ઉડી ગયો કાગડો ફુગ્ગો ફૂટવાના અવાજથી ડરીને ઉડી ગયો ફુગ્ગો કોણે ફોડ્યો ફુગ્ગો કોણે ફોડ્યો ફુગ્ગો પોપટે ફોડ્યો ફુગ્ગો પોપટે ફોડ્યો ફુગ્ગો કોણે ફોડ્યો પોપટે ફુગ્ગો પોપટે ફોડ્યો પોપટને જોઈને કાગડો શું કરવા લાગ્યો પોપટને જોઈને કાગડો શું કરવા લાગ્યો પોપટ ગયો આંબા ઉપર પાકી કેરી ખાવા તો શું કહેતો હતો કાગડો ભાગી જા પોપટ ભાગી જા આ ઝાડ મારું છે એમ કા 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 કરવા લાગ્યો એટલે કે પોપટને જોઈને કાગડો બૂમો પાડવા લાગ્યો શું કર્યું ભાઈ કાગડો બૂમો પાડવા લાગ્યો કાગડાનો રંગ કેવો હોય છે કાગડાનો રંગ કેવો હોય કાળો કાગડા કેવા રંગનો હોય છે કાળો તો કાગડાનો રંગ કેવો હોય છે
કાગડા નો રંગ કાળો હોય છે. પોપટ નો રંગ કેવો હોય છે? પોપટ નો રંગ લીલો હોય છે. પોપટ નો રંગ કેવો હોય? લીલો. પોપટ નો રંગ કેવો હોય છે? લીલો. તો કે આપણા પૂરા વાક્યમાં પ્રશ્નના જવાબ છે એ તમારી નોટમાં વાંચીને સારા અક્ષરે લખો. તો આ પ્રશ્નો તમારે હવે લખાઈ ગયા હશે. હવે આગળ આપણે એક શબ્દમાં પ્રશ્નનો જવાબ લખીશું. એક શબ્દમાં પ્રશ્નનો જવાબ લખો. એક શબ્દમાં લખવાના છે. આપણે પૂરા વાક્યમાં લખ્યા અને હવે એક શબ્દ. તો એક નંબર આપણે લખીશું કે આંબા પર કોણ રહેતું હતું? આંબા પર કોણ રહેતું હતું? જવાબ, આંબા પર કોણ રહેતું હતું? બીજો પ્રશ્ન છે, પોપટની નજર સેના પર પડી. પોપટની નજર સેના પર પડી. આંબા પર કેરી હતી. આંબા પર કેરી કેવી હતી? કાગડાએ કોને વગાડ્યો? કાગડાએ કોને વગાડ્યો? કાગડાએ કોને ભગાડ્યો? પાંચ નંબર, ફુગ્ગો ફૂટવાના અવાજથી કોણ ડરી ગયું? ફુગ્ગો ફૂટવાના અવાજથી કોણ ડરી ગયું?
આંબાનું વૃક્ષ હતું એના પર કોણ રહેતું હતું કાગડો કોણ રહેતું હતું કાગડો તો આપણે જવાબ ફક્ત એક શબ્દમાં લખવાનો છે તેથી શું લખીશું કાગડો આંબા પર કોણ રહેતું હતું તો કાગડો આંબા પર કોણ રહેતું હતું કાગડો પોપટની નજર સેના પર પડી પોપટની નજર સેના પર પડી પોપટની નજર સેના પર પડી તો સેના પર પડી પોપટની નજર રંગબેરંગી ફુગ્ગા પર સેના પર પડી રંગબેરંગી ફુગ્ગા પર રંગ બે રંગી ફુગ્ગા પર આ ફુગ્ગામાં શું આવશે હસ્વ ફુગ્ગામાં શું આવશે હસ્વ પોપટની નજર સેના પર પડી તો રંગબેરંગી ફુગ્ગા પર પોપટની નજર સેના પર પડી રંગબેરંગી ફુગ્ગા પર આંબા પર કેરી કેવી હતી આંબા પર કેરી કેવી હતી તો પાકી પાકી કેવી હતી કેરી પાકી 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 એટલી પાકી લખો તો સાચું આંબા પર કેરી કેવી હતી તો પાકી કેવી હતી પાકી કાગડાએ કોને ભગાડ્યો કાગડાએ કોને ભગાડ્યો તો પોપટને કાગડાએ ઝાડ ઉપર બેઠેલો હતો તો ત્યાં પોપટ કેરી ખાવા ગયો તો કાગડો કે આ ઝાડ મારું છે એમ કરી બૂમો પાડી અને પોપટને ત્યાંથી ભગાડ્યો તો કે કાગડાએ કોને ભગાડ્યો તો પોપટને પોપટને કાગડાએ કોને ભગાડ્યો તો પોપટને કાગડાએ કોને ભગાડ્યો પોપટને ફુગ્ગો ફૂટવાના અવાજથી કોણ ડરી ગયું ફુગ્ગો ફૂટ્યો તો ફટાક અવાજ થયો તો કોણ ડરીને ભાગી ઉડી ગયું તો કાગડો કારણ કે ફુગ્ગો તો કોણે પડ્યો તો પોપટે કોણે પડ્યો પોપટે તો એ ફુગ્ગો ફૂટવાના અવાજથી કોણ ડરી ગયું કાગડો કોણ ડરી ગયું કાગડો આજનો આપણો વિડીયો અહીં પૂરો કરું હરિ ઓમ બધાને.